નમસ્કાર મિત્રો. મિત્રો, આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની. સૌ પ્રથમ વાત કરીએ તો આ નામથી ઓળખાશે અયોધ્યા રેલવે સ્ટેશન. અયોધ્યા રેલવે સ્ટેશનના ઉદ્ઘાટન પહેલાં યોગી સરકારે નિર્ણય લીધો છે. અયોધ્યા રેલવે સ્ટેશનનું નામ બદલીને અયોધ્યા ધામ કરાયું છે. તેનું ઉદ્ઘાટન 30 ડિસેમ્બરે પીએમ મોદી કરશે. સીએમ યોગીએ હાલમાં જ અયોધ્યા રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે રેલવે અધિકારીઓને સ્ટેશનનું નામ બદલીને અયોધ્યા ધામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. રેલવે સ્ટેશનનું નામ બદલીને અયોધ્યા ધામ પણ કરી દીધું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્યમ વર્ગના લોકો માટે ખુશ ખબર. મધ્યમ વર્ગના લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સતત 5મી વખત વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. વર્તમાન ઓક્ટોબર ડિસેમ્બર 2023 ક્વાર્ટર માટે સરકારે PPF, સુકન્યા સમૃદ્ધિ, વરિષ્ઠ નાગરિક બચત યોજના અને પોસ્ટ ઓફિસ FD જેવી નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. નાની બચત યોજનામાં 3 કેટેગરી સેવિંગ ડિપોઝિટ, પબ્લિક સિક્યુરિટી સ્કીમ અને મંથલી ઇન્કમ સ્કીમનો સમાવેશ થાય છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તલાટી અને જુનિયર ક્લાર્કને લઈને મોટા સમાચાર. તલાટી અને જુનિયર ક્લાર્કની ભરતીને લઈને પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે તલાટી અને જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ માટે વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે, જેમાં ખાલી જગ્યાઓ માટે પ્રોવિઝનલ લિસ્ટ જાહેર કરાયું છે. જુનિયર ક્લાર્ક તથા તલાટીના ખૂટતા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થતાં જ વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામ મંદિરમાં સામેલ નહીં થાય આ દિગ્ગજ. 22મી જાન્યુઆરીએ રામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ તરફથી તમામ મુખ્યમંત્રીઓ અને મોટા નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે, પરંતુ વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયા અને રામ મંદિર આંદોલનના નેતા વિનય કટિયારને આમંત્રણ મોકલવામાં આવ્યું નથી. ઉપરાંત NCP ચીફ શરદ પવારે પણ કહ્યું છે કે મને રામ મંદિરનું આમંત્રણ મળ્યું નથી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.